श्री श्री गणेशाय नमः, श्री सरस्वतये नमः, श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। जगतनी कोई वस्तु सुंदर नथी, आँखमां विकार छे एटले वस्तु सुंदर लागे छे। मनुष्य सौंदर्य पाछळ पागल बने छे, पण जे व्यक्तिना सौंदर्य पाछळ पागल बन्यो होय तेना मोढ़ा ऊपर बढ़िया आवी जाए तो तेनुं मोढ़ुं जोवुं गमतुं नथी। शरीरनी सुंदरता नहीं, हृदयनी सुंदरता जुओ। जगत करता पण जगतनो सर्जनहार सुंदर छे। लोको सौंदर्य जोवा काश्मीर जाए छे, पण काश्मीरने बनावनार मारो श्याम सुंदर केटलो सुंदर हशे। श्री कृष्ण सुंदर छे एम वारंवार विचारवाथी भक्तिनो उदय थाय छे। नित्य सुंदर एक ईश्वर छे। ठाकोरजीना दर्शन करवाथी आँख सफळ थाय छे। करदमा कहे छे, महाराज तमारा दर्शन करवाथी मारी आँख सफळ थई छे। नाथ तमने प्राप्त करी संसार सुखनी मांगणी करे ते मूर्ख छे। જે સંસારનું સુખ નરકમાં પડેલા કીડાઓ પણ ભોગવે છે તેના સુખની માંગણી પરમાત્મા પાસે કરે એવો મૂર્ખ કોણ હોય? લૌકિક કામ સુખની ઈચ્છા માટે શ્રી કૃષ્ણની આરાધના કરે તે તુચ્છ છે। હું આપની પાસે સ્ત્રી સંગ નહીં પણ સત્સંગ માંગુ છું। એવી સ્ત્રી આપો કે મને ભગવાન તરફ વાળે, એવી કન્યા પત્ની તરીકે મને મળે કે મારા મનમાં કદાચ પાપ આવે તો મને પાપ કરતા અટકાવે અને પ્રભુના માર્ગમાં મને વાળે। મારું લગ્ન સંસાર સાગરમાં ડૂબવા માટે નહીં પણ તરવા માટે છે। કૃષ્ણ સેવા મહાન ધર્મ છે। હું કામસુખ માંગતો નથી। શાસ્ત્રમાં કામ પત્નીને કામ પત્ની નહીં પણ ધર્મ પત્ની કહી છે। નાથ બ્રહ્માજી આજ્ઞા કરી છે તેથી લગ્ન કરવાની મને ઈચ્છા છે। મને પત્ની જોઈતી નથી, મારે ઘરમાં સત્સંગ જોઈએ છે। સ્ત્રી સંગ એ કામસંગ નહીં પણ સત્સંગ છે। ધર્મના આચરણ માટે પત્ની છે। એકલા પુરુષ કે એકલી સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકતા નથી। એકલી નાવડી સંસાર સાગર પાર કરી શકે નહીં, એકલો નાવિક પણ સંસાર સાગર પાર કરી શકે નહીં। સ્ત્રી એ નાવડી અને પુરુષ એ નાવિક છે, એકને બીજાનો સાથ જોઈએ। પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહ। વિવેક અને સ્નેહ મળે તો ભક્તિ પ્રગટ થાય છે। પુરુષ કમાઈ જાણે છે, પુરુષ એ જ્ઞાન સ્વરૂપ છે। સ્ત્રીનું હૃદય કોમળ હોવાથી તે સમર્પણ કરે છે। સ્ત્રી એ ક્રિયાશક્તિ છે। ઘણાને આશ્ચર્ય થશે કે કર્દમે આટલા વર્ષોની તપશ્ચર્યા પછી ભગવાન પાસે મુક્તિ કેમ ન માંગી? કર્દમે વિચાર્યું, હજારો જન્મની કામવાસનાઓ સુસુપ્ત રીતે મનમાં રહેલી હોય છે, તેને સંતોષી મનુષ્ય ઉપર જે ત્રણ પ્રકારના ઋણ હોય છે તેમાંથી મુક્ત થવું સારું અને તે પછીની મુક્તિની ઈચ્છા રાખવી। ભગવાને કહ્યું, બે દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે। પરમાત્માએ આજ્ઞા કરી કે મનુ મહારાજ કન્યા લઈને આવે ત્યારે નાટક કરતા નહીં। આજકાલ લોકો નાટક બહુ કરે છે, મારે પરણવું નથી। પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનની ઈચ્છા થાય કે હું તેમને ત્યાં જન્મ લઉં। હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ। જગતને મારે સાંખ્યા શાસ્ત્રનો ઉપદેશ કરવાનો છે, એવું કંઈ શ્રીહરિ ત્યાંથી વિદાય થયા। નારદજી મનુ મહારાજ પાસે આવ્યા અને કહ્યું, તમે કર્દમને કન્યાદાન કરો। મનુ મહારાજ સતરૂપા અને દેવહૂતિ સાથે કર્દમ ઋષિના આશ્રમમાં આવે છે। કર્દમ વિવેકથી દેવહૂતિની પરીક્ષા કરે છે। કર્દમ ઋષિએ ત્રણ આસનો બિછાવ્યા છે, તે ઉપર બધાને બેસવા કહે છે। મનુ સતરૂપા બેસે છે, દેવહૂતિ બેસતા નથી। કર્દમે કહ્યું, આ ત્રીજું આસન દેવી તમારે માટે છે। તેમ કહી દેવહૂતિને બેસવા માટે આસન બતાવ્યું। દેવહૂતિએ વિચાર કર્યો, ભવિષ્યમાં મારા પતિ થવાના છે, પતિએ પાથરેલા આસન ઉપર બેસું તો પાપ લાગશે। આસન ઉપર બેસવું એ મારો ધર્મ નથી। હવે જો ન બેસું તો આસન આપનારનું અપમાન થાય, તેથી દેવહૂતિ જમણો હાથ આસન ઉપર રાખી આસનની બાજુમાં બેસે છે। બિચારી જૂના જમાનાની હતી, આજકાલની હોત તો આસન ઉપર પહેલેથી જ બેસી જાત। હાલમાં તો પત્નીઓ પતિઓને બાબાને ઝૂલાવવાનો હુકમ કરે છે, છોકરાઓને પતિને સોંપીને ફરવા નીકળી જાય છે। આવું ન કરો, આર્ય નારીના સાચા સંસ્કાર આજ ભૂલાતા જાય છે। આજ છોકરીઓની પરીક્ષા કરવાની રીતો જુદી છે। કર્દમ વિચારે છે, છોકરી છે તો લાયક, લગ્ન કરવામાં વાંધો નથી। મનુ મહારાજે કહ્યું, આ કન્યા ધર્મનું પાલન કરવા હું આપને અર્પણ કરવા આવ્યો છું। અતો ભજીષ્ય સમયે ન સાધ્વીમ યાવત તેજો બિભ્રુ યાદાત મનોમે અતો ધર્માન પરામ હંસ મુખ્યાન શુક્લ પ્રોક્તાન બહુ મન્ય વિહિસ્ત્રાન। કર્દમ ઋષિ બોલ્યા, લગ્ન કરવાની મને ઈચ્છા છે, પણ લગ્ન પહેલાં હું એક પ્રતિજ્ઞા કરવાનો છું। મારા લગ્ન વિલાસ માટે નથી, પણ કામનો વિનાશ કરવા માટે છે। કામનો વિકાસ નહીં, પણ કામનો વિનાશ એ લગ્નનું પ્રયોજન છે।
કામ ભાવને એક ઠેકાણે સમાવિષ્ટ કરી કામને ભોગવી તેનો વિનાશ કરવો એ ગૃહસ્થાશ્રમનો આદર્શ છે. મારું લગ્ન કામના વિનાશ માટે છે. કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરનાર કામ છે, તે કામને મારે મારવો છે. એક પુત્ર થયા પછી હું લૌકિક સંબંધનો ત્યાગ કરીશ અને એક પુત્ર થયા પછી હું સંન્યાસ લઈશ. જય શ્રી કૃષ્ણ.